નમસ્કાર કિસાન મિત્રો કેમ છો ખેતીમાં લીમડાના તેલનો ફાયદો તમે બધા જ જાણતા હશો પરંતુ આજ હું તમને એવા ફાયદા બતાવીશ જે તમે કદાચ જાણતા નહીં હોય સાથે વાત કરીશું લીમડાનું તેલ કેમ બનાવવું લીમડાના કયા ભાગમાંથી તેલ બનાવી શકાય લીમડાના તેલમાં એવું ક્યુ તત્વ છે જે કીટકોને કંટ્રોલ કરે છે અને માર્કેટમાં એક હજાર પીપીએમ પંદરસો પીપીએમ બે હજાર પીપીએમ ગ્રેડમાં લીમડાનું તેલ મળે છે આ પીપીએમ શું છે આજના વિડીયોમાં આ બધા વિષયો ઉપર વાત કરીશું હું ભરત ઠોડિયા અને તમે જોઈ રહ્યા છો કિસાન શાળા યુટ્યુબ ચેનલ તો ચાલો શરૂ કરીએ લીમડાનું તેલ જે લીમડાના ફળ લાગે છે જેને લીંબોડી કહેવાય છે એના બીથી બનાવવામાં આવે છે કેમ કે લીંબોડીમાં આઝાદી એક્ટિન નામનું એક તત્વ હોય છે આ આઝાદી એક્ટીન તત્વ જ કીટકને મારવામાં અસરકારક હોય છે માર્કેટમાં એક હજાર પીપીએમ પંદરસો પીપીએમ બે હજાર પીપીએમથી પચાસ હજાર પીપીએમ સુધીના લીમડાના તેલ મળે છે પીપીએમનો અર્થ થાય છે પાર્ટ પર મિલિયન ભાગ પર દસ લાખ માનો કે એક હજાર પીપીએમનું લીમડાનું તેલ તમે દસ લાખ લીટર ખરીદો તો તેમાં તમને એક હજાર લીટર આઝાદી એક્ટિન તત્વ મળે છે અને બે હજાર લીટર બે હજાર પીપીએમનું તેલ તમે દસ લાખ લીટર ખરીદવામાં આવે તો તેમાંથી બે હજાર લીટર આઝાદી એક્ટિન તત્વ તમને મળે છે સરળ ભાષામાં કહું તો એક હજાર પીપીએમનું તેલ લઈએ તો તેમાં ઝીરો પોઈન્ટ એક ટકા તત્વ હોય છે બે હજાર પીપીએમનું તેલ લઈએ તો તેમાં ઝીરો પોઈન્ટ બે ટકા તત્વ હોય છે ત્રણ હજાર પીપીએમના તેલમાં ઝીરો પોઈન્ટ ત્રણ ટકા તત્વ હોય છે જેટલા વધુ પીપીએમ હોય એટલું વધારે તત્વ મળે છે અને કીટક મારોમાં વધુ અસરકારક હોય છે આ તેલ બનાવવાવાળી કંપનીઓ સિઝનમાં ખેડૂતો પાસેથી સસ્તા ભાવે લીંબોડીની ખરીદી કરી લે છે ત્યારબાદ લીંબોડીના છોતરા અલગ કરવામાં આવે છે અંદરની ગોટલી અલગ કરીને મશીન દ્વારા તેનું તેલ કાઢવામાં આવે છે આ લીંબોડીની ગોટલીમાં જ આઝાદીન એક્ટિન નામનું તત્વ વધુ માત્રામાં હોય છે તેલ કાઢ્યા પછી ખોળ વધે છે જેનો લીમડાનો ખોળ કહેવાય છે આ ખોળ પણ વેચવામાં આવે છે જે કિસાન ભાઈઓ ખોળનો ઉપયોગ ખાતર તરીકે કરે છે આવી રીતે લીંબોડીમાંથી બે પ્રોડક્ટ બને છે આપણે લીંબોડીનું મહત્વ સમજવું પડશે અને ઘરે જ બહુ સારું લીમડાનું તેલ બનાવી શકીએ બજારમાં મળે છે તેનાથી સારું બનાવી શકીએ અને જેટલા પીપીએમનું જોઈએ એટલા પીપીએમનું બનાવી શકીએ છીએ અને બહુ જ અસરકારક કીટનાશક તૈયાર થશે આ તેલ કેમ બનાવવું કેવી રીતે બનાવવું તે હવે પછીના વિડીયોમાં હું તમને બતાવીશ માટે તમારે બજારમાંથી ખરીદવાની બિલકુલ જરૂર નથી આગલા વિડીયો બતાવીશ કે ઘરે આ તેલ કેવી રીતે બનાવી શકાય હવે વાત કરીએ લીમડાના તેલના મહત્ત્વની આ લીમડાનું તેલ બહુ જ બહુ જ પ્રકારના બધા જ પ્રકારના નુકસાનકારક જીવાતનું નિયંત્રણ કરે છે લીમડાનું તેલ બહુ જ પ્રભાવશાળી છે જે બધી જ હાનિકારક જીવાતનું નિયંત્રણ કરે છે જેવી કે થ્રીપ્સ એપિટ ફ્લાય માઇટ્સ ફળમાખી રેડ બીટલ લીફ માઇનર ફળછેદક ડાળછેદક અને ઈયળો બધાનું જ નિયંત્રણ આ લીમડાનું તેલ કરે છે આ બધી જીવાતથી આપણને પાક આપણા પાકને સુરક્ષિત રાખે છે રસાયણિક વાત કરીએ તો જુદા જુદી જીવાત માટે અલગ અલગ ઇન્સેક્ટિસાઇડને પસંદ કરવા પડે છે લીમડાના તેલની વાત કરીએ તો તે બધી જ નુકસાનકારક જીવાતને કંટ્રોલ કરે છે એ ઉપરાંત નિમેટોડના નિમેટોડના નિયંત્રણ માટે પણ લીમડાનું તેલ અસરકારક સાબિત થયેલ છે નિમેટોડ માટીમાં રહેતું એક પરજીવી છે જે પાકના મૂળમાં ઘૂસીને ત્યાં ઈંડા મૂકે છે અને છોડનું મૂળ પોલું કરી દે છે જેથી મૂળમાં ગાંઠો બની જાય છે જેનાથી છોડ પોષક તત્વોમાંથી માટીમાંથી પોષક તત્વ લઈ શકતો નથી જેનાથી છોડ નાનો રહી જાય છે પાન નાના રહી જાય છે ફળ ફૂલાવવાનું બંધ થઈ જાય છે નિમેટોડના કારણે પાક ચાલીસથી સો ટકા બરબાદ થઈ શકે છે પાકમાં આવ રોગ આવ્યા પછી તેનો કોઈ રસાયણિક ઉપાય નથી પરંતુ ખેતરની ખેડ કરતી વખતે લીમડાનો ખોળ આપવામાં આવે તો અથવા રોપણી વખતે છોડના મૂળ વિસ્તારમાં ખોળ આપવામાં આવે અથવા તેલનો લીમડાના તેલનો જો ડેન્ચિંગ કરવામાં આવે તો આ નિમિટેડના રોગથી બચી શકાય છે આ ઉપરાંત લીમડાનું તેલ એક સારું ફૂગનાશક પણ છે આ જીવાતોથી તો પાકને બચાવે જ છે સાથે સાથે ફૂગથી થતા બધા રોગોથી છોડને પણ બચાવે છે જેવા કે બ્લેક સ્પોટ લીફ સ્પોટ બ્લાઇટ પાવડરી મિલ્ડ જેવા ફૂગના રોગથી છોડને સુરક્ષિત રાખે છે લીમડાનું તેલ તો કેટલું ઉપયોગી છે લીમડાનું તેલ બધી જ નુકસાનકારક જીવાતને તો કંટ્રોલ કરે જ છે અને સાથે સાથે ફૂગના રોગથી પણ આપણા પાકને બચાવે છે આ એક લીમડાના તેલથી લીમડાનું તેલ સિસ્ટેમેટિક ઇન્સેક્ટિસાઇડ છે કીટનાશક બે પ્રકારના હોય છે સિસ્ટેમેટિક અને કોન્ટેક તેમાં કોન્ટેક ઇન્સેક્ટીસાઇડ છોડના પાન ઉપર થોડો સમય રહીને તેનું કામ કરે છે જ્યારે લીમડાનું તેલ સિસ્ટેમિક ઇન્ટેક્ટિસાઇડ હોવાથી છોડની અંદર ઘૂસી અંદર સુધી જઈ લાંબો સમય તેની અસર રહે છે તેનો છંટકાવ પછી તેનો દસથી પંદર દિવસ છોડ ઉપર પ્રભાવ રહે છે લીમડાનું તેલ માટીમાં રહેતા અળસિયા માટે પણ અસુરક્ષિત છે જ્યાં રાસાયણિક દવા અળસિયાની સંખ્યા ઘટાડી રહ્યું છે ત્યાં લીમડાનું તેલ અળસિયા માટે સુરક્ષા પ્રદાન કરે છે લીમડાનું તેલ જીવાતના બધા સ્ટેજમાં કં કંટ્રોલ કરે છે જેવા કે લારવા એક ઈંડા ઈયળ હોય બધાને જ મારે છે આ ઉપરાંત માણસના સ્વાસ્થ્ય પર આની કોઈ ખરાબ અસર થતી નથી રાસાયણિક દવા ફળ પાકવા ઉતારવા સમયે છંટકાવ કરવાથી તેનો પ્રભાવ દસથી પંદર દિવસ તેમાં રહે છે જે રાસાયણિક ફળ સાથે માનવ શરીરમાં જઈ નુકસાન કરે છે જ્યારે લીમડાનું તેલ માનવ શરીર માટે સુરક્ષિત છે આ હતા લીમડાના તેલના ફાયદા આગળના વિડીયોમાં હું તમને બતાવીશ લીમડાનું તેલ ઘરે મફતમાં કેમ બનાવવું અને સરળતાથી અને સરળ રીતથી જણાવીશ કે તમે લીમડાનું તેલ ઘરે કઈ રીતે બનાવી શકો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બે લાઇકોન પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની જાણકારી સૌથી પહેલાં તમને મળે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ફરી મળીશું નવા વિષય સાથે ધન્યવાદ જય જવાન જય કિસાન જય હિન્દ